नमस्कार। वडोदराना धारासभ्य श्री મધુભાઈ શ્રીવાસ્તવે ટીકાકારોને પોતાની શૈલીમાં જવાબ તો આપ્યો, સાથે સાથે સરકાર દ્વારા પોતાના ઘરમાં કે મંદિરમાં માસ્કના નિયમને વખોડી કાઢ્યો હતો। હિન્દુ સનાતન ધર્મમાં જો મંદિરમાં કે ઘરમાં માસ્કનો નિયમ સરકાર લાગુ કરતી હોય તે નિયમોનો વાઘોડિયાના ધારાસભ્ય શ્રી મધુભાઈ શ્રીવાસ્તવ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા વાઘોડિયાના બાહુબલી ધારાસભ્ય શ્રી મધુભાઈ શ્રીવાસ્તવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ સારવાર હેઠળ હતા અને તેઓ વર્ષોથી હનુમાનજીના પરમ ભક્ત હોય હનુમાનજી પ્રત્યે આસ્થા ધરાવે છે। તેઓ જ્યાં રહ્યા છે તે વાડી વિસ્તારમાં પણ હનુમાનજીના મંદિર છે, જ્યાં શનિવારે તેઓ હનુમાનજીના ચાલીસા તેમજ ભજનમાં ઉપસ્થિત રહે છે। સાથે સાથે તેઓની ઓફિસ પાસેના તળાવ વચ્ચે પણ તેઓ હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરવાનું અભિયાન શરૂ કરી સ્વખર્ચે કામગીરી કરાવી રહ્યા છે। તેઓના ઘરમાં પણ હનુમાનજીની પૂજા ભક્તિ કરવામાં આવે છે। ત્યારે તેઓ હોસ્પિટલમાંથી કોરોનાને માત આપી હેમખેમ જ્યારે પરત આવ્યા હતા અને હનુમાનજી મંદિર વાડી ખાતે તેઓ ભક્તિમય બની હનુમાનજી સમક્ષ નૃત્યમાં તલ્લીન હતા, ત્યારે માસ્ક ન હોવાની તથા ડાન્સ અંગે વિડીયો વાયરલ થતાં કેટલાય લોકોએ ટીકા કરી હતી। ત્યારે આજરોજ ધારાસભ્ય શ્રી મધુભાઈ શ્રીવાસ્તવે ટીકાકારોને તેમની શૈલીમાં જવાબ તો આપ્યો હતો, સાથે સાથે સરકાર દ્વારા પોતાના ઘરમાં કે મંદિરમાં માસ્કના નિયમને વખોડી કાઢ્યો હતો। વડોદરા શહેરમાં અને વાડી એરિયામાં મારી જન્મભૂમિ અને જન્મભૂમિના સાથે બજરંગબલીનું મંદિર મારા ઘરના અંદર છે, મારી બાજુમાં છે અને મારા બજરંગબલીનું મંદિર છેલ્લા 50 વર્ષથી હનુમાન ચાલીસા અને ગણેશજીનું અને બજરંગબલીની સેવા કરતા હતા। એ અર્ચના દરમિયાનમાં જો મારા ઘરના અંદર હું મારા ભગવાનને નિત્ય કરતો હોય, મારા ભગવાનને પાસે હનુમાન ચાલીસા કરતો હોય અને લોકો ટીકા કરનારા કે ભાઈ આ મોડા પર બાંધ્યું નથી, એવો કોઈ રૂલ્સ હિન્દુસ્તાનની ધરતી પર નથી અને દુનિયામાં કોઈ રૂલ્સ એવો નથી કે ઘરના અંદરને મંદિરમાં મોડા પર બાંધીને તો દર્શન કરવાનું એ શક્ય નથી, આ ખોટું છે। અને જે બી સરકારે અમલ કરે છે એનામાં બી હું વિરોધી છું અને વિરોધી રહેવાનો છું। જો ધર્મના કામના અંદર ને સનાતન ધર્મના અંદર જો આવું અંકુશ લગાવવાના પ્રયાસ કરતા હશે તો ભગવાન કોઈને માફ નહીં કરે।